સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ તો વડોદરામાં મોડી સાંજે હનુમાન મંદિરની દેરીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી અને આ કામગીરી સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વોર્ડ નંબર 10માં મકરંદ દેસાઈ રોડની સાઈડમાં દબાણમાં આવેલી દેરીને હટાવવા મનપાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી, જે બાદ સ્થાનિકોનો વિરોધ વધ્યો. સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગા સાથે રહીશોએ વિરોધ કર્યો, જે બાદ મનપાની ટીમને કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું. ઉપલેડાના ભાવનગરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફો પડી રહી છે. સંતો સામે ફરિયાદ બાદ વાલીઓ પોતાના બાળકોને ગુરુકુળમાંથી પરત લઈ ગયા હતા. હવે વાલીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ભરેલી ફી પરત લેવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે, ત્યારે પરેશાન થયેલા વાલીઓએ સ્થાનિક પ્રશાસન, ધારાસભ્ય તેમજ સાંસદને સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે. તેમજ શાળાના સંસ્થાપકો જો જવાબદાર હોય તો કડક સજા આપવાની પણ માંગ કરાઈ છે. અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની. તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી. એટલે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્ય ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લઈએ અને અમારા વાલીની મુલાકાત લઈએ, અમને અમારા છોકરાએ છોકરાનું એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે. સામજીને બધા અત્યારે કોઈ દેખાતા નહોતા. મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા. અમને કોઈને ત્યાં બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા, ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા. અને અમે અંદર જ રાખ્યા હતા બધાને અને અમને બધાને ત્યાં કીધા હતા કે કોઈ કોઈ બોલતા નહીં. મારું બાળક 7માં હતું, 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો. રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે. તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી. હવે અમારા બાળકનો તો આ વર્ષ બગડે ને. ચોમાસાની બ્રેકની વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. ધાનેરાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીનો કાળો કકળાટ સર્જાયો છે, જેને લઈને મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો. શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે અને પાણી આપોના નારા લગાવ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવાની માંગ કરી છે અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર લોકોની રજૂઆત ક્યારે સાંભળે છે. ઘર ઘર નળની વાત કરે છે, ઘરે ઘરે નળ આપ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો કે ધાંધ્રા શહેરમાં શિવનગર વિસ્તાર આવેલ છે, એ ત્યાં મજૂર વર્ગ છે. ત્યાં મજૂર કરીને રોજનું કમાઈ રોજનું પેટ ભરતા હોય છે, પરંતુ ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી બિલકુલ જતું નથી અને પાણી ન જવાના કારણે આજે લોકોની હાલત કફોડ થઈ ગઈ છે. શું સમસ્યા? અમે માટલા ફોડે નગરપાલિકા અને અમારી કોઈ અપીલ દલીલ સાંભળતા નથી. અમારા પાણીની બહુ સમસ્યા છે, અમને કોઈ પાણી મળતું નથી. પાણીના લાઈનો છે પણ સફાઈ સફાઈમાં આવતા નથી, કશું પાણી બાણી અમને મળતું નથી. છેલ્લા પાછળ આટલી ભયંકર ગરમીની અંદર 4 મહિનાથી પાણી આવતું નથી. ટેન્કરો મૂકે છે, ટેન્કરોમાં બૈરા લડી લડીને મળે છે. કોઈ પાણી માટે બૈરા ઝઘડી ઝઘડીને મળી જાય, માથા ફૂટી જાય, અમારે ખબર નથી. અમારે પાણી કનેક્શન જોઈએ સાહેબ. નવસારીના તવડી ગામે ટાટાનગરની આંગણવાડી બહાર ગ્રામ પંચાયતે પાણીની લાઈન તપાસવા ખાડો ખોદ્યો છે. અઠવાડિયાથી ખોદાયેલા ખાડામાં વરસાદી પાણી ભરાતા આંગણવાડીમાં ભણતા 23 બાળકોનું જોખમ વધ્યું છે. આંગણવાડી બહારનો જે ખાડો છે તેને પૂરવામાં આવે તેની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અને હવે વાત કરીશું વિશ્વ યોગ દિવસની. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના દાલ સરોવર કિનારે યોગાભ્યાસ કર્યો અને સાથે જ દેશવાસીઓને યોગ દિવસ નિમિત્તે સંદેશો પણ પાઠવ્યો. યોગાભ્યાસ બાદ પીએમ મોદીએ દાલ સરોવર પાસે સ્થાનિકો સાથે સેલ્ફી પણ લીધી. આ દ્રશ્યો પણ આવી રહ્યા છે સામે. લોકોમાં પણ પીએમ મોદીના આગમનથી ઉત્સાહ જોવા મળ્યો. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દાલ સરોવર કિનારે પીએમ મોદીએ યોગાભ્યાસ કર્યો અને તે બાદ લોકો સાથે સેલ્ફી પણ લીધી. તો રાજકોટમાં મહિલાઓએ પાણીમાં એક્વા યોગ કર્યો. જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે એક્વા યોગ કરવામાં આવ્યું. પાણીની અંદર મહિલાઓએ વિવિધ યોગ કર્યા. રાજકોટ શહેરમાં દર વર્ષે મહિલાઓ દ્વારા પાણીમાં એક્વા યોગ કરવામાં આવે છે.
ભારતીય સેનાના જવાનોએ હિમાલયની ઊંચાઈ પર બરફની વચ્ચે પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર, કહ્યું રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા. મોદી પેપર લીકને રોકવા નથી માંગતા. શિક્ષણ વ્યવસ્થાને ભાજપના લોકોએ કેપ્ચર કરી. ઉત્તરપ્રદેશના લખનૌમાં વિદ્યાર્થીઓનો હોબાળો, યુજીસી નેટ પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓ સંગઠનને કર્યો વિરોધ. લખનૌ યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓએ કર્યા ધરણા પ્રદર્શન. દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન. યુજીસી નેટ પરીક્ષા રદ થતા એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. કચ્છના ક્રિક વિસ્તારમાંથી વધુ 150 કરોડનું ડ્રગ્સ મળ્યું. બિનવારસી હાલતમાં મળ્યા હેરોઇન અને ચરસના પેકેટ. એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ કરાયા જપ્ત. કચ્છના કાંઠેથી ફરી ચરસના 10 પેકેટ મળ્યા. સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ. મરીન કમાન્ડોની ટીમને કાંઠામાં પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી કોથળામાંથી મળ્યા પેકેટ. પંચમહાલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બે બોગસ તબીબની અટકાયત. ડોક્ટરની ડિગ્રી વગર ચલાવતા હતા દવાખાનું. પંચમહાલ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી. સાણંદમાં ફરી એકવાર નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ. નકલી માર્કશીટ અને સર્ટોના આધારે યુવાનોને મોકલવામાં આવતા હતા વિદેશ. વિવિધ યુનિવર્સિટીની 90 બનાવટી માર્કશીટ સાથે સિદ્દીક શાહની અટકાયત. આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ફસાયા રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયા. એસીબીના દરોડામાં આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર. સાગઠિયા પાસે 10.55 કરોડની મિલકત ક્યાંથી આવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ. ભાવનગર જિલ્લામાં હવે સરકારી ગોડાઉન પણ સુરક્ષિત નહીં. મહુવાના સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 લાખથી વધુના ઘઉં અને ચોખાના જથ્થાની થઈ ચોરી. ગત 8 જૂને ચોરીના બનાવની ગોડાઉન મેનેજરે નોંધાવી ફરિયાદ. મહુવા પોલીસે હાથ ધરી તપાસ. ખેડાની શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. ન્યૂઝ 18 અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પહોંચ્યા શેખપુર. તાત્કાલિક બાળકો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થા. નવસારીના તવડી ગામે ટાટાનગરની આંગણવાડી બહાર ગ્રામ પંચાયત દ્વારા પાણીની લાઇન તપાસવા ખોદાયો ખાડો. અઠવાડિયાથી ખોદાયેલા ખાડાનું પુરાણ ન કરાતા ભરાયા વરસાદી પાણી. બાળકોને હાલાકી પડતા ખાડો પૂરવા સ્થાનિકોની માંગ. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાકડાનો ખાનગી ઉપયોગ. બિલ્ડિંગના ધાબા પર બાકડા મુકાતા અરવિંદ રાણાએ આપી પ્રતિક્રિયા. કહ્યું બાકડાનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી થશે. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે પાડ્યા દરોડા. ઓઇલ મિલોમાં ભેળસેળિયું ડિસ્કો તેલ વેચાતું હોવાની મળી હતી ફરિયાદ. જીઆઈડીસીમાં આવેલ 3 મિલોમાંથી લેવાયા તેલના નમૂના. અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓ એક્શનમાં. આરટીઓની ટીમે સ્કૂલ બસનું હાથ ધર્યું ચેકિંગ. સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું કરાયું ચેકિંગ. સુરતમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ. હાઇડ્રોલિક રથમાં સવાર થઈ નગરચર્યા પર નીકળશે ભગવાન જગન્નાથજી. વૃંદાવનથી આવેલા સોના ચાંદીના ઝરીવાળા વાઘાથી થશે જગન્નાથજીનો શણગાર. ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને નિજ મંદિરમાં તૈયારીઓ શરૂ. મંદિરમાં કરાઈ રહ્યા છે 108 કળશના રંગરોગાન. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળશે વિશાળ શોભાયાત્રા. 22 જૂને સવારે શોભાયાત્રા નીકળશે અને બાદમાં કરવામાં આવશે ગંગા પૂજન. સુરતમાં મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. સરકારી શાળાનું શિક્ષણ અને વ્યવસ્થાથી વાલીઓ આકર્ષાયા. શાળામાં એડમિશન માટે 800થી વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ. ગીર રક્ષિત વિસ્તારમાંથી ચિત્તલ અને સાબર જેવા તૃણાહારી વન્ય પ્રાણીઓનું બરડા અભયારણ્યમાં કરાયું સ્થળાંતર. વન વિભાગે મોડિફાઇડ વાહન મારફતે 23 ચિત્તલ અને સાબરને બરડા અભયારણ્યમાં કર્યા મુક્ત. રાજ્યમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર થશે ઉજવણી. સરહદ પર નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત. બીએસએફના જવાનો અને ગ્રામ્યજનો બોર્ડર પર કરશે યોગ. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવો માહોલ વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન. પાવાગઢમાં ભીષણ ગરમી વચ્ચે ધુમ્મસ છવાતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. પાવાગઢ પહોંચેલા શ્રદ્ધાળુઓએ વાતાવરણની મજા માણી. ગાઢ ધુમ્મસના કારણે ડુંગર પરના રમણીય દ્રશ્યો દેખાયા.
ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું. એક કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા. મોગરાવાડી અને શીપવાડ ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. દરિયાકાંઠેથી 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. હાલમાં દરિયા કિનારે નાહવા પર